विभाग लिए तो देशे द्रीपकल्पीय उच्च प्रदेश। द्रीपकल्पीय उच्च प्रदेश भारत नो सौथी प्राचीन कही सकाय एवो भाग छे अने ऊंधा त्रिकोणाकार स्वरूपे एनी रचना थयेली छे। जो के एनी सरेराश ऊंचाई 600 થી 900 ની વચ્ચે જોવા મળે છે અને ઉત્તર પૂર્વ તરફ એનો ઢાળ જોવા મળે છે। આ પ્રદેશની વચ્ચે ચંબલ, સોણ, દામોદર જેવી મહત્વની કેટલીક નદીઓ પણ વહે છે। આ ઉપરાંત આ ભાગ છે એ દક્ષિણની અંદર સૌથી વધુ મધુ આવેલો હોવાને કારણે તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પણ કહેવામાં આવે છે। અને બીજું નામ છે એનું કે ભારત ત્રણ દિશાઓમાં સમુદ્ર કે દરિયો આવેલો છે એટલે તેને દ્રીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવામાં આવે છે। હવે આ દ્રીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ। દ્રીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો પહેલો ભાગ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ। આ માળવાનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ તરફ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર આવેલ છે। આ અરવલ્લી વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ પૈકીની એક ગણવામાં આવે છે અને એ ગેડ આકારની જોવા મળે છે। આ અરવલ્લીની ગિરિમાળાની અંદર પ્રખ્યાત કહી શકાય એવું માઉન્ટ આબુ એ ફરવાલાયક સ્થળ આવેલું છે અને માઉન્ટ આબુ છે એનું સૌથી ઊંચું શિખરનું જે આવેલું છે એ શિખરનું નામ છે ગુરુ શિખર। 1722 મીટરની ઊંચાઈ ધરાવતું આ શિખર છે। આ ઉપરાંત આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળી અને યમુનાને મળે છે, જ્યારે ઉત્તર તરફ સોણ નદી છે એ ગંગા નદીને મળે છે અને જે પૂર્વનો ભાગ છે તેને બુંદેલખંડના નામથી ઓળખવામાં આવે છે। આ ઉપરાંત લુણી અને બનાસ નદી છે તે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી નીકળી અને અરબ સાગરને મળે છે। સાબરમતી અને મહી નદીઓ છે એ પણ આ પર્વતમાળામાંથી નીકળી અને ખંભાતના અખાતને મળે છે। એના ઢાળ ઉપરથી આપણે એક કઈ દિશા તરફ વહે છે એના વહેણ ઉપરથી આપણે કહી શકીએ છીએ। આ પ્રદેશોનો વધુ વધુ ભાગ એમાં રાજસ્થાન છે એ અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ આ જ એક પ્રકારના પર્વત શ્રેણી છે એનો જ ભાગ ગણવામાં આવે છે, એટલે તેને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશના નામથી પણ ઓળખવામાં આવે છે। ઉચ્ચ પ્રદેશનો બીજો મહત્વનો ભાગ છે એ છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ। આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ મેકલની ટેકરીઓ, મહાદેવ, સાતપુરા ટેકરીઓ તેની દક્ષિણ ભાગે આવેલો જોવા મળે છે અને લાવાના નિક્ષેપોથી બનેલો આ આખો ભાગ છે અને સાથે સાથે એમ કહી શકાય કે દક્ષિણ ભારતની અંદર એ પશ્ચિમ ભાગની અંદર પથરાયેલો છે, એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર એ વ્યાપેલ જોવા મળે છે અને આ પર્વતમાળાને સ્થાનિક કક્ષાએ જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રીના નામથી ઓળખવામાં આવે છે, તમિલનાડુમાં તેને નીલગિરીના નામથી ઓળખવામાં આવે છે અને તમિલનાડુ અને કેરળની અંદર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે। એટલે કોઈ જગ્યાએ આ જે ટેકરીઓ છે એ એકાએક વધુ ઊંચાઈ થતી જોવા મળે છે, સરેરાશ તેની ઊંચાઈ 900 થી શરૂ કરી અને 1100 મીટર જેટલી જોવા મળે છે, પરંતુ આ ટેકરીઓ છે એ તૂટક સ્વરૂપે જોવા મળે છે અને પૂર્વની જે સીમારેખા બાંધે છે તેને પૂર્વાંચલના નામથી પણ ઓળખવામાં આવે છે અને પૂર્વ દક્ષિણ પૂર્વ તરફનો જે નદીઓનો ઢાળ છે એના ઉપરથી આપણે કહી શકીએ કે નર્મદા અને તાપી સિવાય દક્ષિણ ભારતની બધી નદીઓ છે એ બંગાળાની ખાડી તરફ એટલે કે પૂર્વ દિશા તરફ વહેતી જોવા મળે છે।
Thank you.